الحمد لله رب العالمين، الحمد لله الذي هدانا لدينه الذي ارتضى، والسبيل الذي اصطفى، ولسرنا لما يوجب زلفة لديك والوصول إليه، فأمرنا لعداء الفرض الجمعات وما أوجب علينا فيها من الطاعات، وقسمه لأهلها من العطاء في يوم الجزاء. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا مولانا مولى الثقلين جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الظاهرين المعصومين المتقين المتقين، ولعنة الله على أعدائهم أجمعين ومنكر فضائلهم. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه الكريم، بسم الله الرحمن الرحيم: يا أيها الناس إنا خلقناكم من ذكر وأنثى وجعلناهم شعوبا وقبائل لتعرف إن أكرمكم عند الله أتقاكم. જુમાના માટે મૌલાના વારિદ થયા છે, એની અંદર ખાસ કરીને જુમાના ખુતબા જે અરબીની અંદર પડાય છે, એની અંદર મૌલા અલી મૌતનો તસ્કીરો ફરમાવે છે દરેક જુમાની ખુતબાની અંદર. અને આજના જુમાના ખુતબામાં એ મૌલાના જુમલા અમુચંદ જુમલા તમારી સમક્ષમાં પેશ કરવા માંગુ છું. મૌલાના કલામની બરકત માટે અને અલ્લાહ તઆલા આપી નમાઝોને વધુ કબૂલિયત નો શરફ અતા ફરમાવે. મૌલા અલી અલૈહિસ્સલામ એના ખુતબાની અંદર કહે છે કે એ અલ્લાહના બંદાઓ, કેટલાક વખત સુધી અને કેટલાક સમય સુધી તમે ગફલતની અંદર રહેશો, કેટલાક ટાઈમ સુધી તમે ગફલતમાં રહેશો, જ્યારે કે તમારા સર ઉપર મુસાફરીનો તબલ વાગે છે અને થોડાક નજદીક સમયની અંદર તમને અહીંયાથી પાછું જવાનું છે. ત્યારબાદ મૌલા કહે છે, વા સફા ઇલા હાઝિહ રકદા, અફસોસ છે કે ક્યાં સુધી તમે આ પ્રમાણે દુનિયાની અંદર જિંદગી બસર કરશો, ક્યાં સુધી તમે ગફલતમાં રહેશો, જ્યારે કે આ દુનિયાની અંદર કાંઈ પણ વસ્તુ એવી નથી જેની અંદર દુઃખ ભેગું ન હોય. આ દુનિયાની અંદર અમાન નથી, અને સુખને પણ તમે જોવા જાઓ તો સુખની પહેલા અને સુખ બાદ, યા તો સુખ દુઃખ પહેલા આવે છે, યા તો સુખ દુઃખ બાદ આવે છે. આ દુનિયાની અંદર કોઈ એવી વસ્તુ નથી જેમાં દુઃખ ન હોય. ત્યારબાદ મૌલા આગળ ફરમાવે છે અને મૌલાએ એવી વાત બયાન કરી કે આંખોમાં આંસુ આવી જાય. મૌલા કહે છે, તમે કબ્રસ્તાનની તરફ જુઓ કે કેટલા મિત્રો દોસ્તો અરસ્ત પરસ્ત ત્યાં સુતા છે, પરંતુ એકબીજાથી મુલાકાત નથી કરી શકતા. જીરાનું લાવે તઝાવરૂન, પાડોશીઓ છે, દોસ્તો છે, મિત્રો છે, અરસ્ત પરસ્ત છે, પણ કોઈથી મુલાકાત કરી શકતા નથી. જો અગર મુલાકાત કરી શકશે તો યૌમલ કયામા, કયામતના દિવસે. પછી મૌલા ફરમાવે છે કે એ વખતને તમે યાદ કરો કે તમારા નજદીકના સગાઓ, મૌલાના જુમલા છે કે તમારા નજદીકના સગાઓ 24 કલાકની અંદર પણ તમને યાદ નહીં કરે. તમારા નજદીકના સગાઓ 24 કલાકની અંદર તમને યાદ નહીં કરે. અગર પ્રસંગ હોય 3 માસી, 6 માસી, વર્ષી, અને અલ્લાહ તઆલા પાસે દુઆ છે કે પરવરદિગાર આપણા બચ્ચાઓને, આવતી નસલને, એના મરહૂમોને યાદ કરવાની નેક તોફીક અતા ફરમાવે.
चार बार मौला कहे छे के नहीं तो एवो वक्त पर आउसे के दोस्तों ना दिलों मा पर तमारा माटी जगह नहीं हुई। दोस्तों पर तमने याद नहीं करे, अलबत्त दोस्तों जाए याद करे छे ए फातिहो पढ़ी नाखे छे। फातिहो पढ़वु इंसान नी फरज छे, मरहूमों पर फातिहो पढ़वो इंसान नी फरज छे। अलबत्त इंसान नी ए पर फरज छे के मरहूम नी नेकीओ ने याद करे, एनी अंदर बजाय सवाब छे। मरहूमो जे नेकी करेली छे ई नेकी ने इंसान याद करे, फातिहो पढ़वु एनी फरज छे। आ मौलाना खुतबाना अमुक कलाम हता। चार बार बीजो भाग पेश करू कि आ जुमा एटले शू। जुमा કે જે અઠવાડિયાની અંદર એક વખત આવે છે, જુમાના બારામાં ફરવામાં માલિકું કહેવામાં આવ્યું છે કે તમામ નાટી નાટી મસ્જિદોને બંધ કરી દો અને તમામ લોકો જામિયામાં ભેગા થઈ જાઓ, જે મસ્જિદે જામિયા હોય છે ત્યાં તમે બધા ભેગા થઈ જાઓ। ત્યારબાદ નમાઝે જુમા આયતુલ્લાહ સિસ્તાનીના નજીક આગા કુઈના જેમ છે, વાજિબે તખીરી છે કે અગર તમે જુઓ છો કે નમાઝે જુમા શરતોની સાથે કાયમ થઈ ગઈ છે તો તમે એમાં શરીક થઈ જાઓ, અને એની અંદર નમાઝે જુમા બાદ નમાઝે ઝહોર પડવાની આદાની નજીક કોઈ જરૂરત નથી। જુમા એટલે શું? જુમા કે જેમાં બે ખુતબા હોય છે અને બે રકાત નમાઝ હોય છે, અને તેની અંદર જ્યારે ખુતબો પડાય ત્યારે સાંભળવાનો હુકમ છે। મતલબ કે જ્યારે ખુતબો પડાતો હોય ત્યારે નમાઝ પડવાની ઇજાઝત નથી, ખુતબો પડે ત્યારે સાંભળવાનો હુકમ છે। આ ઇબ્દા સિસ્તાનીનો ફતવો છે, તેમજ દીગર વરાજે કરામ ફરમાવ્યું છે કે ખુતબો એ ભાષામાં આપવામાં આવે કે જે ભાષા લોકો સમજતા હોય, લોકો જે ભાષા